નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ધોરણ અગિયાર નું પ્રકરણ ચાર વાણિજ્યિક પત્રનું સ્વરૂપ ભણીએ છીએ જેમાં લેક્ચર ત્રણ સુધી આપણે વાણિજ્યિક પત્રના નિયમિત એટલે કે કાયમી ભાગોની ચર્ચા કરી આજે લેક્ચર નંબર ચારમાં મિત્રો આજે આપણે વાણિજ્યિક પત્રમાં સમાવવામાં આવતા પ્રસંગોપાત ભાગની વિસ્તૃત ચર્ચા કરીશું તો પ્રસંગોપાત ભાગ એટલે જરૂર પૂરતા જ ઉમેરવામાં આવતા ભાગો જે કોઈ પત્રમાં હોવા જ જોઈએ એવું જરૂરી નથી તો વાણિજ્યિક પત્રમાં સમાવાતા પ્રસંગોપાત ભાગ એમાં સૌથી પહેલું છે અંગત અથવા અન્ય નોંધ પર્સનલ એન્ડ અધર નોટેશન્સ પત્ર મેળવનાર વ્યક્તિ પત્રની વિગતો બાબતે સત્વરે ધ્યાન આપે એટલે કે ઝડપથી ધ્યાન આપે બીજું કે માહિતી માત્ર પોતાના પૂરતી જ રાખે કોઈને જણાવે નહીં કે બાબતનો યથાયોગ્ય પ્રત્યુત્તર એટલે કે જવાબ વિગતે આપે એવું જ્યારે પત્ર લખનાર ઈચ્છતા હોય ત્યારે સૌથી ઉપર એટલે કે ઉપરના કોરા રાખેલા ભાગમાં અથવા ઉપરના હાસિયામાં મોટા અક્ષરે અર્જન્ટ પર્સનલ કોન્ફિડેન્શિયલ કે પ્રાયોરિટી જેવા શબ્દો લખે છે બરાબર છે મિત્રો જ્યારે પત્ર લખનાર એવું ઈચ્છે કે પત્ર મેળવનાર વ્યક્તિ ઝડપથી ધ્યાન આપે સત્વરે ધ્યાન આપે માહિતી બીજાને ન કહે પોતાના પૂરતી જ મર્યાદિત રાખે કોઈને જણાવે નહીં બરાબર છે અને ઝડપથી ઉત્તર આપે તો એટલા માટે પત્રના ઉપરના ભાગમાં હાસ્યમાં મોટા અક્ષરી અર્જન્ટ પર્સનલ કોન્ફિડેન્શિયલ પ્રાયોરિટી એવું શબ્દ એટલે કે તાત્કાલિક અગ્રીમતા અંગત અને ખાનગી એવા શબ્દો લખે છે આ ઇંગ્લિશ શબ્દો છે આના ગુજરાતી શબ્દો છે આના માટે ક્યારેક અન્ય રંગની શાહીનો ઉપયોગ પણ કરવામાં આવે છે ગુજરાતીમાં તેમને માટે તાત્કાલિક અગ્રીમતા અંગત કે ખાનગી કે ગોપનીય આવા શબ્દોનો પ્રયોગ થાય છે ક્યારેક આ શબ્દોની નીચે લીટી દોરી તેનું મહત્ત્વ પણ દર્શાવવામાં આવે છે આ પ્રકારની નોંધના કારણે સંસ્થા કે પેઢીમાં અન્ય કોઈ વ્યક્તિ પત્ર વાંચે નહીં ટૂંકમાં તમે ઈચ્છો એ જ વ્યક્તિ પત્ર વાંચે અન્ય કોઈ વાંચે નહીં અને એ પત્ર વાંચે એવું જ અપેક્ષિત છે ને એ પ્રમાણે અમલ કરશે આવા જ પ્રકારની નોંધ પરબીડિયા ઉપર પણ કરવી અત્યંત જરૂરી છે તો લ્યો અંગત નોંધ અથવા અન્ય નોંધનો હેતુ એ છે કે માહિતી પોતાના પૂરતી ગુપ્ત રાખે કોઈને જણાવે નહીં વાંચનાર સત્વરે ધ્યાન આપે અને ઝડપથી એનો ઉત્તર આપે એ માટે અંગ્રેજીમાં આવા શબ્દો અર્જન્ટ પર્સનલ કોન્ફિડેન્શિયલ પ્રાયોરિટી બરાબર છે એવા શબ્દો ગુજરાતીમાં તાત્કાલિક અગ્રીમતા અંગત ખાનગી કે ગોપનીય આવા શબ્દોનો પ્રયોગ થાય છે એનો હેતુ એ છે કે વ્યક્તિ પોતાની પાસે જ માહિતી પૂરતી રાખે અન્ય કોઈને જણાવે નહીં બીજું છે એ છે એટેન્શન લાઈન એટલે કે ધ્યાન આકર્ષક રેખા વાંચનાર વ્યક્તિનું કોઈ ચોક્કસ બાબત પરત્વે આપણે ધ્યાન આકર્ષણ કરવું હોય તો ધ્યાન આકર્ષક રેખાનો ઉપયોગ થાય છે પત્ર લખનાર આંતરિક સરનામા તરીકે સંસ્થા કે પેઢીનું સરનામું લખે અને પરબીડિયા પર પણ એ જ સરનામું આવે પરંતુ પત્ર જ્યારે જે તે સંસ્થા પેઢી કે કોઈ એક ચોક્કસ વ્યક્તિને મળે તે જ વ્યક્તિ તે પ્રત્યે ધ્યાન આપે ઘટતું કરે એટલે કે પોતાના જે કાંઈ પ્રયત્નોથી થાય એવું કરે એને ઘટતું કરે કહેવાય એવું અપેક્ષિત હોય ત્યારે ધ્યાન આકર્ષક રેખામાં જે તે વ્યક્તિનું નામ જણાવવામાં આવે છે આ બાબત ખાત નોંધવી જોઈએ આપણે ખાસ કે આંતરિક સરનામા સાથે વ્યક્તિના નામનો પ્રયોગ કર્યો હોય તો ધ્યાન આકર્ષક રેખાની જરૂર રહેતી નથી સામાન્ય રીતે તેનું સ્થાન આંતરિક સરનામા અને સંબોધનની વચ્ચે રહે છે મિત્રો તમે એવું ઈચ્છતા હો કે જ્યારે કોઈ એક પેઢી છે પેઢીને આપણે લેટર લખ્યું હવે એમાં ઘણા બધા વ્યક્તિ હોય પણ કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ વ્યક્તિને જ પત્ર મળે અને એ તરફ ધ્યાન આપે એવું તમે ઈચ્છતા હો તો અહીંયા માહિતી ગુપ્ત રાખવાનો પ્રશ્ન છે અહીંયા માહિતી ગુપ્ત રાખવાનો પ્રશ્ન નથી પણ તમે જે વ્યક્તિને માહિતી પહોંચાડવા માગો છો એ જ વ્યક્તિને માહિતી મળે એવું તમારે તમે જોઈતું હોય તમારે તો અહીંયા ધ્યાન આકર્ષક રેખાની જરૂર પડે છે પણ યાદ રાખવાનું કે વ્યક્તિનું નામ લખ્યું હોય આંતરિક સરનામા તો પછી ધ્યાન આકર્ષક રેખાની જરૂર રહેતી નથી ઉદાહરણ આપ્યું છે મેનેજર શ્રી અનંત ટ્રેડિંગ કંપની અમદાવાદ આ પેઢીનું નામ છે કંપનીનું નામ છે અહીંયા લખ્યું છે શ્રી અમરેન્દ્ર પારધીના ધ્યાનાર્થે જો આ ધ્યાન આકર્ષક રેખા છે એટેન્શન લાઈન એવું તમે ઈચ્છો છો કે અમરેન્દ્રભાઈ જ આ પરબીડિયું એમને જ મળે અને એમના પ્રત્યે ઘટતું કરે બરાબર છે તો અમરેન્દ્ર પારધીને જ આ પત્ર મળે એવું તમે ઈચ્છો છો એટલે આ લખ્યું છે શ્રી અમરેન્દ્ર પારધીના ના અર્થે એ ધ્યાન આકર્ષક રેખા મિત્રો કહેવામાં આવે પણ જો અહીંયા નામ લખ્યું હોય કે ભાઈ મેન શ્રી અમરેન્દ્ર પારધી મેનેજર શ્રી તો અહીંયા નામ આવી ગયું અમરેન્દ્ર પારધી તો પછી ધ્યાન આકર્ષક રેખાની જરૂર રહેતી નથી એટલે ધ્યાન આકર્ષક નામ નામ આવે છે આંતરિક આવી ગયું કે અમરેન્દ્ર પારધી મેનેજર શ્રી તો પછી ધ્યાન આકર્ષક રેખાની જરૂર રહેતી નથી હવે આ તો ગુજરાતીમાં લખ્યું અમરેન્દ્ર પારધી ના ધ્યાનાર્થે આ જ વસ્તુ તમારે ઇંગ્લિશમાં લખવી હોય તો ફોર ધ એટેન્શન ઓફ શ્રી અમરેન્દ્ર પારધી

કે જેમાં અર્જન્ટ પર્સનલ કોન્ફિડેન્શિયલ પ્રાયોરિટી કોઈ ગુપ્ત માહિતી મોકલવી હોય ને એ જ વ્યક્તિ પત્ર ખોલે એમાં એના માટે અંગત કે અન્ય નોન છે પણ કોઈ ચોક્કસ વ્યક્તિને પત્ર મળે અને એ વ્યક્તિ એ પત્ર વિશે ઘટતું કરે તો એના માટે ધ્યાન આકર્ષક રેખા કહેવામાં આવે છે ત્યાર પછી છે વિષય સૂચક રેખા આનો ઉપયોગ આપણે એપ્લિકેશનમાં કરીએ છીએ મિત્રો સબ્જેક્ટ લાઈન તો વિષય સૂચક રેખા પત્રનો હેતુ અને પ્રયોજનનું સૂચન કરે છે જે પત્ર તમે લખ્યો છે એનો હેતુ સૂચવે છે કે મૂળ ઉદ્દેશ શું છે આ પત્ર લખવાનો બરાબર છે તો પત્ર વાંચવાની શરૂઆત કરે એ પહેલા જ પત્ર વાચકને ને વિષય વસ્તુનો ખ્યાલ વિષય સૂચક રેખાથી આવી જાય છે આ રેખા આંતરિક સરનામા પછી સંબોધન પહેલા લખી શકાય અથવા તો સંબોધન પછી પણ લખાય છે અને પત્રના મુખ્ય ભાગ પહેલા લખાય છે આપણે નથી લખતા પત્ર એડ્રેસ લખીને લખીએ છીએ ભાઈ કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ક્લર્ક પોસ્ટ ઓફ ટીચર પછી વિષય લખીએ મારું રાજીનામું સ્વીકારવા બાબત વિષય કે મારી સહીનો નમૂનો બદલવા બાબત વિષય બેંકમાંથી મારું એકાઉન્ટ રદ કરવા માગું છું એ બાબત તો જે આપણે વિષય લખીએ છીએ મુખ્ય ભાગની ઉપર એને વિષય સૂચક રેખા કહેવાય જેના ઉપરથી વાંચનાર ને બ્રિફમાં ટૂંક ની અંદર પત્ર શેનો છે એનો ખ્યાલ આવી જાય છે બરોબર છે સામાન્ય રીતે તેની નીચે લીટી દોરી અથવા ઘાટા અક્ષરે લખીને ધ્યાન આકર્ષક બનાવી શકાય ઉદાહરણ તરીકે કઠોળ અને અન્ય અનાજની જથ્થાબંધ ખરીદી બાબતે આપણે સપોઝ કઠોળ કે અનાજની ખરીદી કરવાનો લેટર લખ્યો તો ઉપર વિષય લખીએ કે કઠોળ અને અનાજની ખરીદી જથ્થાબંધ કરવા બાબત એટલે વેપારીને ખ્યાલ આવી જાય ઠીક કઠોળ અને અનાજની ખરીદી બાબતનો લેટર છે તો એ વિષય સૂચક રેખા સબ્જેક્ટ લાઈન આવશે હવે ચોથો પોઈન્ટ છે બિડાણ ઇંગ્લિશમાં એને એન ક્લોઝર કહેવાય મિત્રો ઘણીવાર પત્ર જ્યારે લખવામાં આવે તો એ માત્ર પત્ર એકલો જ નથી મોકલવામાં આવતો એની સાથે ભાવપત્રક સૂચિપત્રક આપડા વસ્તુનું લિસ્ટ કોષ્ટક ત્યાર પછી ભાવ અંગેનું જે કઈ કોષ્ટક છે ગયા વર્ષની ખરીદીનું કે ગયા મહિનાની ખરીદી જે હોય એ એવા ઘણા બધા કાગળો પત્રની સાથે જોડવામાં આવે છે તો પત્ર સિવાયના જે કંઈ કાગળિયાઓ પત્રની સાથે જોડવામાં આવે એને બિડાણ એન્કલોઝર કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે જ્યારે એપ્લિકેશન કરીએ સપોઝ તમે એપ્લિકેશન કરી એન્જિનિયર માટેની એક પોસ્ટ આવી કે રિક્વાયર એન્જિનિયર તો તમે તમારો રેઝ્યુમ લખશો રેઝ્યુમ ની પાછળ તમારું લિવિંગ સર્ટિફિકેટ જોડશો તમારી 12 માં ની માર્કશીટ એન્જિનિયરિંગ ની માર્કશીટ સાયન્સ ની બધી તો ઈ જે માર્કશીટો બધી જોડો છો એપ્લિકેશન ની સાથે એને એનક્લોઝર બિડાણ કહેવાય પત્ર ની અંદર નીચે નોંધ કરવી પડે કયા કયા ડોક્યુમેન્ટ જોડેલા છે જેથી પત્ર મેળવનાર ને ખબર પડે કે આ પત્ર ની સાથે આટલા ડોક્યુમેન્ટ છે તો આવી રીતે વાણિજ્યિક પત્રમાં પણ જ્યારે પરબીડિયામાં પત્ર મૂકીને તેના મેળવનારના સરનામાં મોકલવામાં આવે ત્યારે કેટલાક સંજોગોમાં પત્રમાં વર્ણવાયેલ એટલે જરૂરી આનુષાંગિક એટલે કે વધારાની માહિતી આપતા કાગળો પણ જોડવા પડે છે તે પ્રક્રિયાને બિડાણ કહેવામાં આવે છે કોને બિડાણ કહેવાય તો કે પત્રની સાથે જરૂરી એવા વધારાના કાગળો જોડવામાં આવે છે તેને બિડાણ કહેવામાં આવે છે જેમ કે નોકરી માટેની અરજીના પત્ર સાથે માર્કશીટ અને સર્ટિફિકેટની નકલો બીડવામાં આવે છે બિડાણ વિશેની નોંધ પત્રના કાયમી ભાગ હસ્તાક્ષર પછી ડાબી બાજુ અહીંયા સહી આવી જાય તમારો પત્રનો પછી ડાબી બાજુ બિડાણ જે છે એ લખવામાં કે જોડવામાં આવે છે એક કરતાં વધારે બિડાણ હોય તો તેની કુલ સંખ્યા પણ લખવામાં આવે છે નીચે પ્રમાણે દાખલા તરીકે અહીંયા ઉદાહરણ તરીકે ત્રણ બિડાણ પત્રની સાથે જોડાયેલા છે તો બિડાણ કુલ ત્રણ એમ લખવું પડે અથવા તો બિડાણ કરીને પહેલો ક્રમ લખો કયા કયા પત્ર જોડેલા છે તો કે માર્કશીટની નકલ તો કે નકલ અને ત્રીજું બીકોમ ડિગ્રી સર્ટિફિકેટની નકલ તો આ ત્રણ વસ્તુ તમે લેટર કે એપ્લિકેશનની સાથે જોડેલી છે તો આ ત્રણ વસ્તુ તમારું બિડાણ થઈ ગયું તો પત્ર પૂરો થાય ત્યારે જે સાઈન આવે એની પછી તરત જ આ બીડાણ નામનો પોઈન્ટ લખવામાં આવે છે પાંચમો પોઈન્ટ છે કાર્બન કોપીની કોપી નોટેશન મિત્રો ઘણી વાર એવું થાય કે એક જ પત્ર એટલે એક જ પ્રકારનો લખેલો પત્ર એક કરતા ઘણા બધા વ્યક્તિઓ સુધી પહોંચે કે સંસ્થાઓ સુધી પહોંચે એ બાબતની બધાને જાણ થાય તે હેતુથી પોતાની રીતે જે તે બાબતે ઘટતું યોગદાન આવે એવા આશયથી લખાય છે આવા પત્રોમાં હસ્તાક્ષર પછી અન્ય પ્રસંગોપાત બાબતો બાદ છેલ્લે કાર્બન કોપી નોંધ વ્યક્તિ કે સંસ્થા કરે છે કાર્બન કોપી પત્રમાં ડાબી બાજુ હાંસિયાની બાજુમાં કરવામાં આવે છે ગુજરાતીમાં એવું કહેવાય નકલ રવાના પ્રતિ તમે સાંભળજો પરિપત્રોમાં આવું થાય છે અંગ્રેજીમાં સી સી એટલે કે કાર્બન કોપી એવું લખાય છે આવું ક્યારે કરવામાં આવે સપોઝ તમે એક એપ્લિકેશન કરી તમારા ઘરની આજુબાજુ દાખલા તરીકે આવારા તત્વો જે છે એનો ત્રાસ વધી ગયો છે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે તો તમે એક એપ્લિકેશન લખો છો પોલીસ ડિપાર્ટમેન્ટ તો એક એપ્લિકેશન સપોઝ તમે જવા દો છો તમારા નજીકના પોલીસ સ્ટેશને પણ તમે એવું ઈચ્છો કે ના આ બાબતની જાણ છે એ મુખ્ય પોલીસ મથક એટલે કે ડીએસપી ઓફિસને પણ જાણ થાય તો તમે એની બીજી નકલ જે છે એ ડીએસપી ઓફિસને મોકલો તો તમે શું કરશો ઈ પત્રની નીચે લખશો નક્કલ રવાના પ્રતિ એક કે ભાઈ એ કે બી કે સી કે ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાવનગર અને બીજું તમે એમ લખશો ડીએસપી ઓફિસ નવાપરા ભાવનગર બરોબર એટલે દરેક ને ખબર પડે કે આની બે કોપી જે છે એ ગઈ છે એક નજીકના પોલીસ સ્ટેશને ગઈ છે સેમ કોપી ડીએસપી ઓફિસે ગઈ છે એટલે બંને લોકો એ બાબતે કંઈક ઘટતું કરે બરોબર છે તો નક્કલ રવાના પ્રતિ અહીંયા આપણે વાણિજ્યિક બાબતમાં જોઈએ તો એક પત્ર લખ્યો છે

અમદાવાદ પણ મળ્યો છે અમદાવાદ અમદાવાદવાળાને ખબર પડે આ લેટર ગાંધીનગર ત્રણેય લોકો પોતાની રીતે ઘટતું કરે તો જયારે એક જ લેટર એક કરતા વધી વધુ વ્યક્તિને મોકલવામાં આવે ત્યારે એને કાર્બન કોપી નોંધ ગુજરાતીમાં નકલ રવાના પ્રતિ એવું કહેવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ ઓળખ રેખા ઓળખ રેખા એટલે આઈડેન્ટિફિકેશન લાઈન આવું ક્યારે કરવું પડે ઘણી મોટી સંસ્થા હોય કે સરકારી વિભાગ હોય બહુ મોટો એમાં પત્ર લખાણની પ્રવૃત્તિમાં એક વ્યક્તિનો જોડાયેલો હોય બે કે તેથી વધુ વ્યક્તિઓ સામેલ હોય એટલે ઘણી વાર કેવું થાય એક વ્યક્તિ પત્ર લખાવે અને બીજો એને લઘુ લિપિ તમે શીખો છો ને સ્ટેનોગ્રાફી લઘુ લિપિ એમાં કરીને ટાઈપ કરવાનું કામકાજ કરે એ અન્ય કર્મચારી હોય સપોઝ સ્કૂલમાં પ્રિન્સિપાલ બોલતા હોય અને ક્લાર્ક જે છે ટાઈપ રાઇટરમાં કે કમ્પ્યુટરમાં ટાઈપ કરતો હોય તો આ બે વ્યક્તિથી આ પત્રનું કામ થતું હોય આવા સંજોગોમાં સમગ્ર પત્ર વ્યવહારની પ્રક્રિયામાં કોણ કોણ વ્યક્તિઓ સામેલ છે એની ઓળખ રજૂ કરવા માટે ઓળખ રેખાનો ભાગ ભાગ સ્વરૂપે સમાવેશ થાય છે એટલે સમજી લો એ જરૂર જ હોય એવું નથી જરૂર પડે ઉમેરી શકાય અહીં લખાવનાર અને લખનારની ટૂંકી વિગત સહી મહાવિરામ અને મહાવિરામ કહેવાય અથવા ત્રાંસી લીટી આમ સેમિકોલો કરીને કોમા કરીને ડેશ કરીને અલ્પ વિરામ દ્વારા અલગ પાડીને હસ્તાક્ષર પછી ડાબી બાજુએ લખવામાં આવે છે અહીંયા જુઓ એચ ડીપી મહાવિરામ જે અથવા આમે લખાય એચડીપી આ માડો લીટો બરાબર છે પબ્લિક જેને કહીએ છીએ જે આનો અર્થ એવો થાય કે એચડી પી એચડી પઠાણ નામના અધિકારી બોલતા જાય છે પત્ર અને જે આર તડવી નામની વ્યક્તિ એને ટાઈપ કર્યો છે તો આમાં બે વ્યક્તિ આ પત્ર જે ટાઈપ કર્યો છે એમાં બે વ્યક્તિ સંકળાયેલા છે એચ ડી પી પઠાણ એચ ડી પઠાણ નામના અધિકારીએ પત્ર લખાયો છે અને જે આર તડવી નામના વ્યક્તિએ આ પત્ર ટાઈપ કર્યો છે તો આને ઓળખ રેખા કહેવામાં આવે છે પત્ર કે લખાણ માં કયા બે વ્યક્તિ બે કે તેથી વધુ કર્મચારીઓ સંકળાયેલા છે એ જણાવવા માટે આ લખવામાં આવે છે ત્યાર પછી સાતમું છે ટપાલ રવાનગી અંગે સૂચના ટપાલ જે છે એ ઘણી રીતે મોકલી શકાય કુરિયર દ્વારા પછી આપણો પોસ્ટ વિભાગ છે તો એમાં સાદી ટપાલ છે સ્પીડ પોસ્ટ છે પછી રજીસ્ટર એડી છે આવા બધા ટપાલ રવાનગી અંગેની સૂચના પત્ર ઉપર લખવી પડે તો પત્રની વિગતો અનુસાર પત્રને સાદી ટપાલથી બહુ ઇમરજન્સીનો હોય તો સાદી ટપાલ બહુ ઇમરજન્સી હોય વ્યક્તિના હાથો હાથ માહિતી મળે કે લેટર મળે તો રજિસ્ટર ટપાલ કે રજિસ્ટર એડી ટપાલ આના દ્વારા ઝડપથી પહોંચે થોડા વધારે પૈસા થાય તો સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલવો એ અધિકારી નક્કી કરે છે એ અંગે જરૂરી સૂચના આપે છે જે તે ટપાલને કઈ રીતે મોકલવામાં આવી છે એની આધારભૂત વિગત ટપાલ રવાનગી અંગેની સૂચનાથી મળે છે તમારે આ લેટર કઈ પ્રકારે મોકલવો છે સાદી ટપાલ રજીસ્ટર કે કુરિયર તો તમારું લખી નાખવાનું એના દ્વારા કેવી રીતે ટપાલ મોકલવી એની સૂચનાથી આ માહિતી મળે છે આ નોંધપત્રની ઉપર અથવા નીચેના ભાગમાં કરવામાં આવે છે દાખલા તરીકે આ ચારે ચાર વસ્તુ એક સાથે હોય અલગ અલગ હોય સપોઝ રજીસ્ટર એડી છે કુરિયર છે બરોબર ઇંગ્લિશમાં બાય રજિસ્ટર એડી બાય કુરિયર ગુજરાતીમાં કુરિયર દ્વારા એવું આપણે લખી શકીએ આઠમું છે તાજા કલમ પોસ્ટ સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ સોરી પોસ્ટ સ્ક્રિપ્ટ તાજા કલમ એને ગુજરાતીમાં ટૂંકમાં તાક એવું લખાય છે જ્યારે આપણે પત્ર લખીએ ત્યારે કોઈ મહત્ત્વની વાત લખવાની ભૂલાઈ જાય મુખ્ય ભાગમાં અને છેલ્લે યાદ આવે તો છેલ્લે તાક કરીને એ ભુલાયેલી વિગત લખાય છે એના માટે તાકનો ઉપયોગ થાય છે આ એક હેતુ બીજો હેતુ પત્રની કોઈ ખાસ વિગત બાબતે આપણે પત્ર લખનાર જો કોઈ અગત્યની માહિતી કે બાબત પ્રત્યે વાચક નું ખાસ ધ્યાન ખેંચવા ઈચ્છતા હોય આ હેતુ વાચક કોઈ બાબત પ્રત્યે ખાસ ધ્યાન ખેંચવા ઈચ્છતા હોય તો નીચે તાક લખી અને એ માહિતી ફરીવાર લખે છે એટલે સમજી લેવાનું તાક બરાબર છે અત્રે નોંધવું જોઈએ કે પત્રના મુખ્ય ભાગમાં જરૂરી એવી કોઈ માહિતી રહી ગઈ હોય તો તેનો પણ તાક તરીકે ઉલ્લેખ થાય આ બીજો હેતુ જરૂરી માહિતી રહી ગઈ હોય એક વાચક પ્રત્યે કોઈ બાબતનું ખાસ ધ્યાન દોરવું હોય તો એ ફરીવાર તાક લખીને લખો એટલે ધ્યાન દોરાય અથવા તો કોઈ માહિતી લખવાની રહી ગઈ હોય ભૂલાઈ ગઈ હોય તો તાક કરી પત્રના અંતે ઉલ્લેખ કરી શકાય પણ એક બાબત યાદ રાખવાની કે કોઈ બાબત મહત્વની હોય ની ભૂલાઈ ગઈ હોય અને તમે તાક કરીને છેલ્લે લખો તો એ લેખક પક્ષે આપણી બેદરકારી સૂચવે છે કે ભાઈ આટલી અગત્યની વિગત તમે ભૂલી ગયા એ સંજોગોમાં તો પત્ર ફરીવાર લખવો જ ઠીક ગણાય છે બરોબર છે તાજા કલમ લખ્યા બાદ પત્ર વાક્ય ફરીવાર લખવાનું બીજો હેતુ છે કોઈ અગત્યની માહિતી પત્રમાં લખવાની રહી જાય તો છેલ્લે તાક લખીને માહિતી ફરીવાર લખી શકાય છે બરોબર છે તો અહીંયા આપણે આ આટલી બાબત ક્લિયર કરીએ છીએ બાબત હોય અને તે જ વ્યક્તિ ખોલે એના માટે કોઈ બાબત પ્રત્યે કોઈ વ્યક્તિને જ પરબીડિયો મળે તે વ્યક્તિ ધ્યાન આપે ઘણી વાર કેવું હોય સંસ્થામાં કોઈ કામ કોઈ ચોક્કસ વ્યક્તિના હાથમાં જાય ને તો જ પૂરો થાય તો એના માટે આ ધ્યાન આકર્ષક રેખા છે એટેન્શન લાઈન બરોબર છે ત્યાર પછી કોઈ સબ્જેક્ટ આખા પત્રનો હેતુ શું છે એ સબ્જેક્ટ લખી નાખો તો એને સબ્જેક્ટ લાઇન કહેવાય પત્ર સાથે જુદા જુદા જે કાગળિયાઓ જોડેલા છે બીડાને ને એને બીડા ને કહેવાય એક જ પત્ર અલગ અલગ વ્યક્તિઓને સેમ લેટરની કોપી મોકલવામાં આવે જ્યારે કાર્બન કોપીની નોંધ સી સી નકલ રવાના પ્રતિ એવું લખાય છે કોઈ મોટી સંસ્થામાં કે સરકારી વિભાગમાં પત્ર લખાવનાર અલગ અલગ હોય ટાઈપ કરનાર અલગ હોય બંનેના નામ લખવા માટે ઓળખ રેખાનો ઉપયોગ થાય છે પત્ર કઈ પદ્ધતિથી મોકલવાનો છે કુરિયર કરવાનો છે રજીસ્ટર એડી કરવાનો છે એ રીતે ટપાલ રવાનગી અંગે સૂચના અને છેલ્લે માહિતી પ્રત્યે વાચકનું ખાસ ધ્યાન ખેંચવાનું હોય કે માહિતી રહી ગઈ હોય તો તાજા કલમનો ઉપયોગ થાય છે તો અહીંયા આપણો પ્રકરણ નંબર ચાર મિત્રો પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર પાંચ જેમાં પત્રો છે જુદા જુદા એના વિશે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં સ્વાધ્યાય આખો તમારે તમારી ફેર નોટમાં લખવાનો છે બરાબર યાદ રાખો સ્વાધ્યાય આખો તમારી ફેર નોટમાં લખવાનો છે એની માટે હું તમને આ સપ્ટેમ્બરની ત્રીસ તારીખ સુધીનો સમય આપું છું રોજ થોડું થોડું લખજો એટલે લખાઈ જશે બરાબર છે ઓકે તો ત્યાં સુધી આવજો